गुड मॉर्निंग एंड गॉड ब्लेस यू ऑल। आज फरी एक बार अपने ईस्टर ना प्रसंगे एकटा मळी शक्या ते बदल देवनो पुष्कळ आभार मानिए छे। आज विश्वनो ख्रिस्ती समुदाय प्रभु यीशु ख्रिस्त मृत्यु जीतीने फरीथी सजीवन थया ए प्रसंग ने उल्लासभर अने उत्साहभेर उजवे छे अने आपणे पण ए प्रसंग ने सेलिब्रेट करी रहेला छे। એટલા માટે આજે આ પ્રસંગના અનુસંધાનમાં આ પ્રસંગને લગતો એક વિષય મેં પસંદ કર્યો છે, જેનું નામ છે ડેથ એન્ડ રિઝરેક્શન। ડેથ એન્ડ રિઝરેક્શન, મૃત્યુ કે મરણ અને પુનરુત્થાન। અને ચોક્કસપણે માનું છું કે આપણે સર્વ આશીર્વાદિત થઈશું। મારા વાલાઓ, સૌથી પ્રથમે જાણવું જરૂરી છે કે ખ્રિસ્તના મૂળ તત્વ શું છે, આપણો પાયો શું છે। જો પાયો નક્કર ને મજબૂત હશે તો એની ઉપર તમે ઇમારત સારામાં સારી બાંધી શકશો અને વર્ષો વર્ષ ટકશે। પણ જો પાયો મજબૂત નથી તો તે રેલ વાવાઝોડા સહન કરી શકશે નહીં। એટલે આજે તમારો પાયો સુનિશ્ચિત કરો, તમે પોતાનું ઇવેલ્યુએટ કરો કે તમે કયા પાયા પર બંધાયેલા છો, કયો પાયો તમને આગળ વધારે છે। એટલા માટે આપણે પાયાના મૂળ તત્વો વાંચી હિબ્રુ 6 અને એની પહેલી અને બીજી કલમ આ પ્રમાણે લખવામાં આવેલી છે, હું વાંચું છું, તમે સાંભળજો। હિબ્રુ 6 પહેલી કલમથી, એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ ઉપરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીનો ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ। અહીંયા ક્રિશ્ચન ફાઉન્ડેશનની વાત કરવામાં આવેલી છે અને અહીંયા કેટલાક મૂળ તત્વોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તમે જોશો તો અહીંયા સૌથી પહેલાં રિપેન્ટન્સ, પસ્તાવાની વાત કરવામાં આવેલી છે, વિશ્વાસની વાત કરવામાં આવેલી છે, ત્યાર પછી બાપ્તિસ્માઓ। બાપ્તિસ્માઓ એ પ્લુરલ વચન છે, યાની બહુવચન છે, એની વાત કરવામાં આવેલી છે। પછી હાથ મૂકવાની વાત કરવામાં આવેલી છે કે હાથ મૂકવા દ્વારા શું થઈ શકે છે, શું ઇમ્પાર્ટ થાય છે, કયા આશીર્વાદો મળે છે। અને પછી મરી ગયેલાનું પુનરુત્થાનની વાત કરવામાં આવેલી છે અને છેલ્લું ઘટક તત્વ ન્યાયીકરણની વાત લખવામાં આવેલી છે। આજે આપણે રિઝરેક્શન યાની પુનરુત્થાનની વાત કરવાના છીએ શાસ્ત્રના આધારે। પણ સૌથી પહેલાં મરણને સમજીએ જરૂરી છે। મારા વાલાઓ, જેવો શબ્દ આપણે મરણ સાંભળીએ છીએ ને એટલે આપણું હૃદય વિચલિત થવા માંડે, એક અજાણ્યા ભયથી ઘેરાઈ જાય, એમ આઈ રાઈટ? મારા વાલાઓ, મનુષ્યને મરણ સંબંધી બાબતોથી ડર લાગે છે। ઘણા લોકો મુર્દાને અથવા લાશને જોઈને ભયભીત થઈ જાય છે, એમાં તમારામાંથી પણ ઘણા હોઈ શકે। ઘણા લોકોને કબ્રસ્તાન કે સ્મશાનથી ડર લાગે, મૃત્યુનો ભય સર્વને લાગે છે। આજે માનવ જાતનો સૌથી મોટો ભય હોય, સૌથી મોટો ડર હોય તો મૃત્યુ છે। ધ ગ્રેટેસ્ટ ફિયર ઓફ મેન કાઇન્ડ ઇઝ ડેથ। એક સમયે મૃત્યુ યાને મરણ સમગ્ર માનવ જાત પર રાજ કરતું હતું, હું હતું શબ્દ બોલું છું, કારણ કે 2000 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થયા અને ત્યાર પછી સમીકરણો બદલાયા, પણ તે પહેલા મરણનું રાજ હતું। અને જો તમે આજે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કરશો તો એક વાત તમને કોમન જોવા મળશે, આ બધા ધર્મો એ મૃત્યુના કોયડાને ઉકેલવામાંથી રહેલા છે। દરેક ધર્મ પોતપોતાની રીતે આ કોયડો ઉકેલવા પ્રયત્ન કરે છે। કોઈ ક્યાં છે, જો તમે સારા
कार्य कर्या हसे तो मृत्यु पछी तमे फरीथी पुनर्जन्म प्राप्त करशो। अने का तो तमे हायर स्टेट में का तो लोअर स्टेट में तमारो पुनर्जन्म थशे। तमे मानव जगत में जन्मशो मानव तरीके एक कक्षाने कदाच तमे जाळवी शको अने कदाच तमारा भूंडा कार्यो हसे तो प्राणी जगत में तमे पैदा थई शको। बोली कोई क्या छे तमे मृत्यु पछी पेराडाइज स्वर्ग में जशो। કોઈક વળી ક્યાં છે તમે પ્રેડાઇઝમાં જશો અને પૃથ્વી પર જશો અધ વચ્ચે અધોલોકમાં લટકી રહેશો। દેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વ્યૂ અલગ અલગ પ્રકારના મંતવ્યો અને અલગ અલગ પ્રકારની ફિલોસોફી અને અલગ અલગ પ્રકારે આ મૃત્યુના કોયડાને ઉખેલવા લોકો મથી રહેલા છે। મરવા લાવો જ્યારે મૃત્યુની હું વાત કરું છું ત્યારે એક વાત તદ્દન સાચી છે મૃત્યુ સંબંધી કે મૃત્યુમાં દરેક માણસને કંટ્રોલ કરવાની તાકાત રહેલી છે। મૃત્યુમાં દરેક માણસને કંટ્રોલ કરવાની તાકાત રહેલી છે। યુ કેન નોટ કંટ્રોલ ડેથ બટ ડેથ કંટ્રોલ્સ યુ। બીજી એક બાબત મૃત્યુને કોઈ પણ વ્યક્તિ રોકી શકતો નથી। યુ કેન નોટ સ્ટોપ ધ ડેથ, યુ કેન નોટ રેઝિસ્ટ ધ ડેથ, તમે તેને ટાળી શકતા નથી। યુ કેન નોટ ઇગ્નોર। હા કદાચ મારા વાલાઓ તમે થોડીક વાર સુધી તેને ટાળી શકો ખરા, તે તમારા જીવનમાં મોડું આવે એવું તમે મેડિકલ સાયન્સની મદદથી કરી શકો ખરા, પણ એક દિવસ તો તમારા બારણે આવશે। બીજા શબ્દોમાં કહું તો કોઈ પણ સ્ત્રી જન્ય માણસ અમર નથી, એ અમર પટો લઈને આવેલું નથી। હી ઓર સી વિલ ડાય વન ડે, જ્યારે સમય આવશે ત્યારે પ્રભુના દાડા ગણેલા પૂરા થશે ત્યારે તમે એને રોકવા ગમે તેટલો પ્રયત્ન કરો અમારા વાલાઓ, પણ મૃત્યુ તેને જીતી લેશે। બાઇબલ પ્રમાણે દરેક મનુષ્ય મૃત્યુ પામે એ ઇચ્છનીય છે। મારો શબ્દ ધ્યાનથી સાંભળજો, બાઇબલ અકોર્ડિંગ ટુ બાઇબલ ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેટ ઓલ મેન ડાય બીકોઝ ઓફ ધ સિન, કારણ કે બાઇબલ કહે છે માણસ એકવાર મરવાનું, શું કહે છે માણસ એકવાર મરવાનું ત્યાર પછી એનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, આ દેવે નિર્માણ કરેલું છે। બીજી એક મૃત્યુ સંબંધી બાબત કહું તો બહુ રસપ્રદ બાબત છે કે મૃત્યુ કે મરણ તમ સર્વને એક સમાન કરી નાખ્યા છે, તમને સેમ પેજ પર લાવીને મૂકી દે છે, તમને સેમ પ્લેસ પર લાવીને મૂકી દે છે, ભલે તમે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કેમ ના હોવ કે પછી તમે ગરીબમાં ગરીબ કેમ ના હોવ, તમે સ્ત્રી હો કે પુરુષ હો, વન ડે યુ વિલ બીકમ એસ, તમે રાખ બની જશો, તમે કબ્રમાં ઉતરી જશો, સ્મશાનમાં રાખ બની જશો। અને એ રીતે કહી શકાય કે ડેથ ઇઝ ઇક્વેલાઇઝર, સરખું કરી નાખ્યા છે। એવું બની શકે કે તમારી કબર તમે બનાવો એ સુશોભિત હોય, શણગારેલી હોય, બીજી બધી કબરો કરતા મોગાદાટ આરસપાળના સંગે મરમરના પથ્થરો હોય, પણ તમે સેમ પ્લેસ પર છો। ઘણીવાર ઘણા લોકો પોતાને અતિ મહત્વના ગણે, અમે મહત્વના છીએ, યા પણ મારા વાલાઓ એનો કોઈ મતલબ નથી, કારણ કે મૃત્યુ ઇક્વિલાઇઝર છે, એ બધાને સમાન કરી નાખ્યા છે। હવે આ મૃત્યુ આવ્યું ક્યાંથી, વેર ડીડ ધ ડેથ કમ ફ્રોમ? ઘણી વાર ઘણા લોકો એવું સમજે છે કે મૃત્યુ એ શેતાનની ઉત્પત્તિ છે,
શેતાનોનો સર્જક છે. નો, બાઇબલ એવું કહેતું નથી. યસ, શેતાન એનો ઉપયોગ કરી શકે છે, પોતાના ઇફેક્ટિવ વેપન તરીકે શેતાન એનો ઉપયોગ કરે છે, પણ મૃત્યુ તેનું સાથી કે તેની મિલકત નથી. ઇટ ઇઝ અ ગોડ્સ પ્રોપર્ટી. મૃત્યુ એ દેવની મિલકત છે. કોણે ઉત્પન્ન કર્યું જોઈએ આપણે. ઉત્પત્તિનું પુસ્તક 2:16-17, ઉત્પત્તિ 2:16-17. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો, ઇટ વોઝ અ કમાન્ડ ફ્રોમ ધ લોર્ડ ગોડ ટુ મેન, કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર. મજાથી, આનંદથી બધા જ વૃક્ષનું ફળ તું ખાયા કર, પણ ભલુંબંડુ જાણવાના વૃક્ષનું તારે ફળ ખાવો નહીં. અને પછી લખેલું છે, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મરવાલાઓ, અહીંયા દેવ બોલી રહેલા છે, આદમ સાંભળી રહેલો છે, અને વાતચીત કોના સંબંધી છે? આજ્ઞા ભંગ અને મૃત્યુ સંબંધી છે. દેવ કહે છે, જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મરણને સૌથી પહેલા માનવ જગત સામે ઇન્ટ્રોડ્યુસ કરનાર દેવ પોતે હતા. જેમ કે દેવ પોતે મરણને બનાવેલું છે બિફોર સેન. ઘણી વાર આપણી થિયોલોજી આ પ્રમાણેની હોય છે કે મરણ પાપ પછી આવ્યું. લુક એટ યોર બાઇબલ. બાઇબલ કે છે પાપ પહેલા મરણ હતું. હા, પણ એની અવસ્થા જાણવી જરૂરી છે. મરણ હતું, પણ મરણ નિર્જીવ હતું, સુષુપ્ત અવસ્થામાં હતું. બીજા શબ્દમાં કહું તો ડેથ વોઝ ડેડ. ડેથ વોઝ ડેડ, મરણ મરેલું હતું. બીજા શબ્દમાં કહું તો તે કોઈને મારી શકવા અસમર્થ હતો. મરણનું કામ મારી નાખવું, પણ મારા વાલાઓ, જ્યારે દેવે તેને ઉત્પન્ન કર્યું અને દેવ આદમની સમક્ષ એ લાવે છે, ત્યારે એ મરણ મારી નાખવાને માટે અસમર્થ હતું. બીજા શબ્દમાં કહું તો એની પાસે બીજાને મારી નાખવાને માટે બળ નહોતું, સામર્થ્ય નહોતું, ડંખ નહોતો. ડેથ વોઝ ક્રિએટેડ વિધાઉટ ધ પાવર ટુ કિલ. ઇટ વોઝ નોટ અલાઈવ, જીવતું નહોતું, એ મરેલું હતું. એ સક્રિય નહોતું, નિષ્ક્રિય હતું. એ જાગૃત નહોતું, એ સુષુપ્ત અવસ્થામાં હતું. એનો મતલબ એમ થયો, એ હતું કે છે એનાથી માનવને કંઈ ફરક પડતો નહોતો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એનું હોવું કે ન હોવું માણસ પર કોઈ ફરક નહોતો પડતો તે સમયે. પણ મારા વાલાઓ, દેવે આજ્ઞા આપે કે જે દિવસે તું આ ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એનો મતલબ એમ થયો, દેવ આદમને એમ કહી રહેલા હતા, આ મરણ તારા પર હાવી ત્યારે જ થશે જ્યારે તું કંઈક કરીશ. જો તું મારી આજ્ઞાનો ભંગ કરીશ તો મરણ એક્ટિવ થશે, અને એક્ટિવ થયેલું મરણ તારું મરણ સુનિશ્ચિત કરશે. એનો મતલબ એમ થયો, એ તારા હાથમાં ચાવી છે. ઇટ ઇઝ અપ ટુ યુ કે તારે એને જીવતું રહેવા, જીવતું કરવાનું છે કે એમને એમ રહેવા દેવાનું છે. જો તું ભંગ નહીં કરે, મારી આજ્ઞા ભંગ નહીં કરે, મારો નિયમ નહીં તોડે, તો તે શાંતિથી ઊંઘી રહેશે, તને કોઈ હાનિ કરશે નહીં, ઉપદ્રવ કરશે નહીં. પણ જો તું આજ્ઞા તોડીશ તો એ જીવતું અલાઈવ થશે.
એ મૂળનું બેઠું થશે અને પોતાનો સ્વભાવ પ્રગટ કરશે. મરણનો સ્વભાવ છે મારી નાખવાનો, એને જ આપણે મરણ કહીએ છીએ. અને શેતાનનું હથિયાર બનશે અને તને મારી નાખશે. અને મારા વાલાઓ, મનુષ્ય કદાચ ન જાણે પણ શેતાન જાણે છે કે આ મૃત્યુને કેવી રીતે લાઈવ કરવું, કેવી રીતે પાવર આપવો. એટલે એ દેવના બાળકોને આજ્ઞા તોડવાને માટે ફોસલાવે છે, લલચાવે છે કે જેથી તેઓ અનાધીન થાય અને મૃત્યુ સજીવ થાય. અને જો મૃત્યુ સજીવ થાય, શેતાનનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિને મારે છે. દેવ જાણે આદમને કહી રહેલા, જ્યાં સુધી તું મનાઈ કરેલા વૃક્ષના ફળને સ્પર્શ કરીશ નહીં, વૃક્ષના ફળને સ્પર્શ કરીશ નહીં ત્યાં સુધી મરણ પણ તને સ્પર્શ કરશે નહીં. એટલે કે બધું તારા પર છે, તે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે ઉપદ્રવ કરશે નહીં, તે તને મારી શકશે નહીં. જ્યાં સુધી તું એવું કંઈ પણ ના કરે કે જે તેને ઊભો કરે, ત્યાં સુધી તું સલામત છે. બીજા શબ્દોમાં કહું મારા વાલાઓ, તે સમયે મૃત્યુ જે છે ને એ ડંખ વગરની મધમાખી જેવું હતું. મધમાખીમાંથી તમે એનો ડંખ લઈ લો, તમારો ભય જતો રહેશે. સાચી વાત. હમણાં જ અમારા ઘરે એક મધ ઉડી ઉડીને અવારનવાર આવવાની કોશિશ કરે છે. એકવાર અમે એને બગાડ્યું અને જેવું આવે એટલે અમારા ઘરના સર્વ મેમ્બર ભયથી ત્રસ્ત થઈ જાય. કેમ? એ બધી મધમાખી ડંખવાળી હતી. ડંખ ધેટ્સ મીન પાવર, ડંખ ધેટ્સ મીન બળ, ડંખ ધેટ્સ મીન સામર્થ્ય. મધમાખીને ડંખ સામર્થ્ય પૂરું પાડે છે, એનું વેપન છે, એ ડરાવશે. પણ જો અમારા ઘરે એવી મધમાખી આવી હોય કે જેનો ડંખ જ ના હોય, તો અમે ઘરમાં એમને લઈ આવીએ, આવો કારણ મધ આપે. તે સમયે અમારા વાલાઓ, મરણ એ દાંત વગરના ભસતા કૂતરા જેવું હતું. અમે ગેરી સર્કલમાં જઈએ ને કૂતરાઓ હેરાન બહુ કરે. હવે ધારો કે ગેરી સર્કલમાં રમેશભાઈને ત્યાં સર્વ કૂતરાઓ દાંત વગરના હોય, તો શું તમે ડરો ખરા? તમને ભય તમને પમાડે ના? મારા વાલા, તે સમયે મરણ પંજા અને દાંત વગરના સિંહ જેવું હતું. પણ એને ડંખ, એને પંજા, એને દાંત આપવાનું કામ મારા વાલાઓ કોઈક તત્વ કરે છે. કશું કેવું છે? જેને બળ આપે છે. કશું કેવું છે? કે જેને ઉઠાડે છે. કશું કેવું છે? જે મરણને જાગૃત કરે છે. બીજા શબ્દમાં કહું તો, વોટ ઇઝ ધ પાવર ઓફ ડેથ? મૃત્યુનું સામર્થ્ય કયું? વેર ધ ડેથ ગેટ્સ ઇટ્સ પાવર? મૃત્યુનું સામર્થ્ય બળ ક્યાંથી પ્રાપ્ત કરે છે? કેવી રીતે જીવતું થાય છે? કેવી રીતે સક્રિય થાય એ બને છે? મારા વાલાઓ, આ પ્રશ્ન બહુ મહત્વનો છે, સમજો, ઘણો જ મહત્વનો છે. જો તમે એ જાણી જશો કે આ બાબતને કારણે મૃત્યુ સજીવ થાય છે, મૃત્યુ અલાઉ થાય છે, તો તમે એ મૃત્યુ પર જીત મેળવી શકશો. હેલો, જો તમને ખબર પડે કે એ બળ અહીંયાથી પ્રાપ્ત કરે છે, ડંખ આ છે, તો તમે એના પર જીત મેળવી શકો, તમારો ભય ચાલ્યો જશે. જોઈએ આપણે પાઉલ પ્રેરિત આપણને કહે છે, પેલો કરંથી 15મો અધ્યાય 54-57 કલમ. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મૃત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ
જેમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે અને મરણ તારો રાજ તારો જય ક્યાં વાત અને મરણ તારો જય ક્યાં અને મરણ તારો ડંખ ક્યાં મરણનો ડંખ તો પાપ છે શું લખેલું છે મરણનો ડંખ તો પાપ છે પછી આગળ વધો અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે બંને સેમ શબ્દ છે સામર્થ્ય ડંખ સેમ શબ્દ છે પાવર ઓફ ડેથ ઇઝ અ સેન પાવર ઓફ ડેથ ઇઝ અ સેન પાપ એ મરણનું સામર્થ્ય છે પાપ એ મરણનો ડંખ છે પાપ મૃત્યુને સજીવ કરે છે પાપ એ મૃત્યુને બેઠું કરે છે પાપ એ મૃત્યુને સક્રિય કરે છે એનો મતલબ એમ થયો જો પાપ જ ના હોય તો હેલો જો પાપ જ ના હોય તો જો પાપ જ ના હોય તો મૃત્યુ બિફોર સિન જેવું હાલતમાં આવી જાય પહેલાં જેવી સ્થિતિમાં આવી જાય ડંખ વગરની મદભાગી જેવું થઈ જાય યસ મારા વાલાઓ મરણ અને મૃત્યુ એ પોતાનું સામર્થ્ય પોતાનું પરાક્રમ પાપ પાસેથી પ્રાપ્ત કરે છે હવે તમે સમજ્યા કે શા માટે આ જગત મૃત્યુથી આટલું ભયભીત છે હેલો હવે તમે સમજ્યા કે આ જગતના લોકો શા માટે મૃત્યુથી આટલા ભયભીત છે કારણ કે મરણ પાપમાંથી બળ પ્રાપ્ત કરે છે અને પાપ હેલો પાપ પુષ્કળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પૃથ્વીમાં છે કારણ કે બાઇબલ રોમન 3:23 આ પ્રમાણે કહે છે કેમ કે સગળાએ પાપ કર્યું સગળા દેવના મહિમા વિશે અધૂરા છે બાઇબલ આ પ્રમાણે કહે છે રોમનના પત્રમાં કોઈ ન્યાય નથી એક પણ નથી બાઇબલ આ પ્રમાણે કહે છે રોમનના પત્રમાં એકથી મરણ પેટું ને મરણનો પ્રસાર બધ સગળામાં થયો એકથી પાપ પેટું ને સગળા પાપી બન્યા યાની મારા વાલાઓ સ્ત્રી જન્ય દરેક માણસ પાપી અવસ્થા સાથે પ્રભુ આ પૃથ્વી પર જન્મ લે છે દર્શન કોઈ પણ વ્યક્તિને પાપી થવાને માટે પાપ કરવાની આવશ્યકતા નથી તે મૂળથી જ પાપી છે સમજો બાઇબલ કહે છે કોઈ પણ વ્યક્તિને પાપી થવાને માટે પાપ કરવાની આવશ્યકતા નથી કે પાપ કરે છે એટલા માટે પાપી નથી મારા વાલાઓ તે મૂળથી પાપી છે અને તે પાપી છે એટલા માટે પાપ કરે છે ઘણી વાર એક શબ્દ પ્રયોગનો ઉપયોગ કરું છું મારા વાલાઓ કૂતરું બસે છે એટલે કૂતરું ન દે એ કૂતરું છે એટલે બસે છે એનો સ્વભાવ છે એનો મતલબ એમ થયો યુ કેન નોટ કંટ્રોલ યુ કેન નોટ અવોઇડ ડેથ યુ કેન નોટ રિઝિસ્ટ ડેથ કારણ તમે એને દૂર કરી શકતા નથી એ ડંખને દૂર કરી શકતા નથી એ તમારાથી તો બળ પ્રાપ્ત કરશે તમે ઉલટું એને ઈંધણ આપો છો મનુષ્ય મરણને ઈંધણ પૂરું પાડે છે મનુષ્ય મરણને એક્ટિવ કરે છે કારણ કે સગળાએ પાપ કર્યું સગળાએ પાપ કર્યું એટલે મારા વાલાઓ જગતના લોકો ગમે તેટલું મથે પણ મરણના કોયડાને ઉકેલી શકતા નથી કારણ કે મરણના કોયડાને ઉકેલવાને માટેના ઈંધણના પ્રશ્નને ઉકેલવો પડે જો તમે ઈંધણને કટઆઉટ કરી નાખો એ મરી જશે જ્યાંથી બળ મળે છે એ બળ પ્રાપ્ત કરેલું છે એ પ્રાપ્તિ સ્થાનનો તમે ડિસ્ટ્રોય કરશો મૃત્યુ હતું ના હતું થઈ જશે ધ કી ટુ ડિસ્ટ્રોઈંગ ધ પાવર ઓફ ડેથ ઇઝ ટુ ડિસ્ટ્રોઈંગ સિન પાપને દૂર કરો એટલે ઓટોમેટિક મૃત્યુ પણ હતું ના હતું થઈ જશે તો પ્રશ્ન એ છે માનવ જગતને માટે અને દેવી પણ યશાના પુસ્તકમાં આ પ્રમાણે કહ્યું કે મેં પૃથ્વી પર નજર નાખી શું કહે છે મેં પૃથ્વી પર નજર નાખી
મારું તારણ સાંધી શકે એવો કોઈ નહોતો. એટલે મેં મારી જાતે તારણ સાંધ્યું એમ કહે છે બાઇબલ. દેવે પોતે પોતાના હાથે તારણ સાંધ્યું. તારણ દેટ્સ મીન બચાવ. આપણે દેવના બાળકો છીએ. આ વિશ્વમાં 7.9 બિલિયન પીપલ આ પૃથ્વી પર વસે છે. સર્વ દેવના બાળકો છે. અને દેવ નથી ચાહતો કે એના બાળકો પાપથી મરણને એક્ટિવેટ કરે ને અલ્ટિમેટલી અનંતકાલિક મૃત્યુ પ્રાપ્ત કરે. કારણ કે દેવ આપણને પ્રેમ કરે છે. એટલા માટે દેવ એમ કહે છે હું વિસ્મય પામ્યો. કોઈ નથી એટલે પોતાની હાથે એને તારણ સાંધ્યું. અને પોતાના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા. હાલેલુયા લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. મરવાલા આવો, મને એક વિચાર આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બનીને કેમ આવ્યા? હી ઇઝ અ ગોડ, હી ઇઝ અ સુપ્રીમ. તે દેવદૂતને પણ મોકલી શકતા આ પ્રશ્નનો ઉકેલ કરવાને માટે. તમારા મનમાં ક્યારે હવે વિચાર થતો નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે માણસ બન્યા? શું દેવદૂતને તને તેના મોકલી શક્યા હોત? 100% મોકલી શક્યા હોત મારા વાલાઓ. પણ દેવદૂત યાની સ્પિરિટ આત્મા અને આત્મા લોહી તથા માંસને આપેલા પનિશમેન્ટનું નિદાન નહીં કરી શકે. એના માટે તો લોહી અને માંસનો માણસ જ જોઈએ. કારણ કે હમણાં આપણે ઉત્પત્તિના પુસ્તકમાં વાંચ્યું કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. ત્યારે પરમેશ્વર કોને વાત કરી રહેલા? લોહી તથા માંસથી બનેલા હ્યુમન બિંગને એડ્રેસ કરી રહેલા. એનો મતલબ એમ તો દેવે જજમેન્ટ પસાર કર્યું. કોના માટે? માણસને માટે. જો દેવદૂત એ પ્રશ્ન હલ કરવા આવે તો દેવ જૂઠા પડે. સમજો. કારણ કે દેવે કોને કહ્યું કે તું મરશે જ મરશે? મનુષ્યને કહ્યું. એટલે કે આ પ્રશ્નને ઉકેલવાને માટે મનુષ્ય મરવું જરૂરી છે. અને એવો મનુષ્ય જોઈએ કે જે મરીને પાછો ઉઠે. દેવદૂત નહીં, એનો મતલબ એમ થયો મારા વાલાઓ, એવો માણસ જોઈએ કે જે મરીને પાછો ઉઠે. હવે પૃથ્વી પર મેં કહ્યું તે પ્રમાણે સગળા પાપી મર્યા પછી પાછા ન ઉઠે. કારણ કે મૃત્યુ તેમને જીતી લે. એટલા માટે જે બળ પ્રાપ્ત કરે છે, જેના દ્વારા બળ મૃત્યુ પ્રાપ્ત કરે છે, એ વસ્તુ વગરનો માણસ હોવો જોઈએ, પાપ વગરનો. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. મેકેનિઝમ સમજો, થિયોલોજી સમજો મારા વાલાઓ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા આ પૃથ્વી પર આવ્યા. સ્ત્રી કે પુરુષથી તેઓ જન્મ લીધો નહીં, પવિત્ર આત્માથી ભરપૂર પવિત્ર. વાંચીએ આપણે બાબત હિબ્રુનો પત્ર બીજો અધ્યાય 14:15. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે, અને મરણની ભીખથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે તમે છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ જે રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનાર એટલે શેતાનનો નાશ કરે, અને મરણની બીકથી તેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોહી તથા માંસનું રૂપ એટલા માટે ધારણ કર્યું, દેવ માણસ બનીને આવ્યો. હાલેલુયા દોડ. વિચાર કરો, દેવ માણસ બનીને આ પૃથ્વી પર આવ્યો તમારા ને મારા માટે. હાલેલુયા દોડ. તમને જીવન મળે ને ભરપૂર જીવન મળે એટલા માટે, તમારી દંડ આજ્ઞા એ વેઠવાને માટે આ પૃથ્વી પર આવ્યો, તમારાથી મરણને
મારી શકાતો નથી એટલા માટે તે પૃથ્વી પર આવ્યો, તમને હડસેલીને એને તમારી જગ્યા લીધે. મરવાનું તમારે હતું પણ એ સ્થાને ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. અદ્ભુત પ્રેમ છે, અદ્ભુત પ્રેમ છે મારા વાલાઓ. હાલેલુયા. દોડ એક હજુ કલમ વાંચે, યુહાની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 17 અને 18મી કલમ. બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા બાપ તરફથી મને આપવામાં આવી છે. એ સમજજો મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને આધીન થયા કે યસ હું જઈશ પૃથ્વી પર. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે હું મારો જીવ આપું છું અને હું તે પાછો લઈ શકું છું. કોઈ મારી પાસેથી તે લઈ શકતું નથી, પણ હું મારી મેળે પોતાને આપું છું અને દેવ બાપે મને આજ્ઞા આપી છે તું આપને પાછો લઈ લે. આ દુનિયામાં અને આ યુનિવર્સમાં એવી કોઈ પણ સત્તા નથી જે દેવને મારી શકે. આ દુનિયામાં અને આ યુનિવર્સમાં એવી કોઈ પણ તાકાત નથી મારા વાલાઓ જે ઈસુને વધસ્તંભે ચડી શકે. આપણે ઘણી વાર એમ કહીએ છીએ, યહુદા ઈસ્કારિયતે એનો વિશ્વાસઘાત કર્યો અને ધર્મજનોની યહૂદી ટોળાએ એને પકડ્યો અને આડા ઊભા લાકડે વીંધીને એને મારી નાખ્યો. યસ, એ સાચી વાત છે, પણ એટલી જ સાચી વાત નથી. ઈસુ ખ્રિસ્ત ચાહતા હતા કે હું મૃત્યુ પામું. મારા વાલાઓ, બાઇબલ એમ કહે છે કે જેમ ઘેટી કાતરનારની આંગળ મૂંગી રહે તેમ તે મૂંગો રહો. બાઇબલ ફિલિપીના પત્રમાં એમ કહે છે કે હા, નમ્ર છેક વધસ્તંભના મરણને આધીન થઈને તે નમ્ર થયો. વિચાર કરો, માણસોએ પોતાના સોર્સને, માણસોએ પોતાના સોર્સને જ્યાંથી તે નીકળ્યા છે એ સોર્સને વધસ્તંભે ચડી દેવાનું કારસ્થાન કર્યું. જ્યારે યરુશાલેમમાં તે વિજયમંત પ્રવેશ કરે છે, વાંચતે ને ગાજતે આવે છે મારા વાલાઓ, ને લોકો, હજારો લોકો મારા વાલાઓ ખજૂરી અને જૈતુની ડાળીઓ સાથે એનું વેલકમ કરે છે. પોતાના લુગડા પાથરે છે, ગધેડા પર એને બેસાડે છે ને ક્યાં છે, આ રાજા આવી રહેલો છે, રાજ્ય આવી રહેલો છે, એને રાજા તરીકે એનું વેલકમ કરે છે. આખું યરુશાલેમ ખળબળી ઉઠ્યા છે. મને પ્રશ્ન થાય કે જો તમે આગળ વાંચો, બાઇબલમાં વાંચો મારા વાલાઓ, ત્યાં ઘણી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચૂપચાપ તે જગ્યામાંથી નીકળી ગયા. કેમ કે તેનો સમય હજુ આવ્યો નહોતો. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત પ્રવેશ કરે છે કે જાગો યહૂદીઓ, જાગો, મને પકડો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? મને પકડો, કારણ કે મારો જીવ હું જાઉં ત્યારે આપું અને પાછું લઈ શકું છું. તમારામાં અધિકાર નથી કે તમે જબરદસ્તી મને બાંધી શકો અને જડી શકો. બીજી વસ્તુ તમને કહું, આટલું કર્યા પછી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એક પ્રશ્ન હતો, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો. પ્રશ્ન એ હતો મારા વાલાઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને મરણ મારી શકે તેમ નહોતું. એ વિલિંગલી આધીન થઈ જાય મરણને, કે ભાઈ તું મને માર, તેમ છતાં પણ મરણ ટચ ના કરી શકે, મારી ના શકે. કેમ? મરણ ત્યારે જ એક્ટિવ થાય જ્યારે પાપ નું બળ પ્રાપ્ત થાય. પાપને એક્ટિવ કરે છે, પાપ એને શસ્ત્ર આપે છે, પાપ એને કિલ કરવાનો રાઈટ આપે છે. પણ ઈસુ ખ્રિસ્ત તો પાપી જ નતા, તો કેવી રીતે મરણને મારી શકે? કેવી રીતે મારી શકે? એ સામે ઊભું હોય તો પણ મારી ના શકે, શેતાન પણ કંઈ ના કરી શકે મારા વાલાઓ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રસ્તો કાઢ્યો, ઇન્ટરેસ્ટિંગ રસ્તો કાઢ્યો.
એક કાંકરે બે પક્ષી, એમણે પાપ શોધ્યો, એમણે પાપ શોધ્યું, કલેક્ટ કર્યું કે ક્યાં પાપ મળશે. મારા બાળકો પાસે પ્લેન્ટી, મારા બાળકો પાસે પ્લેન્ટી, પુષ્કળ પાપ. અને મારા વાલાઓ, ઈસુએ પાપ કલેક્ટ કર્યા, પોતાના માથે લીધા. એક કલમ છે એ જ બાબત કે છે, તમે જો વાંચશો તો બહુ સારું રહેશે. મારી સાથે કાઢો સાહેબ. યસ, બીજો કરંથી 5:21 કલમ, બીજો કરંથી 5:21. આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. તે પાપરૂપ થયો, જેને પાપ જાણ્યું નહોતું તે પાપરૂપ થયો. તમને પ્રશ્ન છે, શા માટે પાપરૂપ થયો? કારણ કે એ દ્વારા ઈસુ ખ્રિસ્ત શેતાનને હથિયાર આપવા માંગતો હતો કે લે, હું આધીન પણ થયો અને શસ્ત્ર પણ હું તને આપું છું કે જેથી તું મારો વધ કરી શકે. શેતાન ખુશ થઈ ગયો, વાહ હો કે મારા વાલા. જ્યારે તમારી પાસેથી એણે પાપ લીધા, ત્યારે મારા વાલાઓ શેતાન મૂર્ખ બન્યો. કારણ કે હવે તમારી પાસેથી પાપ ગયા, ધેટ્સ મીન્સ શેતાન અને મરણનો કંટ્રોલ તમારી પરથી દૂર થયો. એક નિશાન સાધ્યું, તમારા પાપ લઈને તમને પવિત્ર કર્યા, તમને ન્યાય કર્યા. એનો મતલબ એમ થયો, હવે મરણ તમારા પર રાજ નહીં કરી શકે, કારણ કે તમે તમારામાં જે હતું મરણને એક્ટિવ કરનારું પરિબળ એ ડિસ્ટ્રોય થયું. બીજી બાબત, ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો, કબરમાં ગયા. પણ ઈસુ ખ્રિસ્તનું હમણાં જ કીધું, હું મારો જીવ આપું છું ને તે. અને કમાન્ડ કોના તરફથી હતી? દેવબાપ તરફથી કમાન્ડ હતી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ સજીવન થયા. શેતાન અને મરણ અહીંના ના રહ્યા અને અહીંના પણ ના રહ્યા, એને બંને બાજુથી કંટ્રોલ ગુમાવ્યો. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે સજીવન થયા. બરાબર છે, સજીવન થયા. હું એ બાબત તરફ નથી જતો કે ક્યારે સજીવન થયા, આજે કે શનિવાર રાત્રે, એ બાબત ડિબેટેકલ છે. પણ સજીવન થયા એ બાબત સાચી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન થવાને માટે સ્ટ્રગલ યા સંઘર્ષ કરવાની જરૂર પડી નહોતી. કેમ? કારણ કે એમણે કહ્યું પ્રમાણે, એ ચાહે ત્યારે જીવ આપી શકે, ચાહે ત્યારે લઈ શકે. અને હી ઇઝ હોલી લોર્ડ, એ બળ જ પ્રાપ્ત કરી શકે નહીં, મરણ તો કેવી રીતે એને મારી શકે. તો સંઘર્ષ કોને થયો? અરે શેતાનને ને મરણને સંઘર્ષ થયો, એને કબરમાં રાખવા માટેનો સંઘર્ષ થયો. ઈસુને નહીં, તમે ઉલટું સમજો છો. અને ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમય પ્રમાણે, પ્રભુત વાણી પ્રમાણે રાઈઝ થયા. હાલેલુયા, દોડ રાઈઝ થયા. અને મરણ હારી ગયો. ઈસુનું પુનરુત્થાને દર્શાવે છે કે મરણનો હવે ડંખ નથી, એ ડંખ તોડી લેવામાં આવ્યો. પાપ પહેલાની પરિસ્થિતિમાં મરણને મૂકી દેવામાં આવ્યું. એટલે પાઉલ કહે છે, એ મરણ તારો જઈ ક્યાં, હે મરણ તારો ડંખ ક્યાં, તારો ડંખ લઈ લેવામાં આવ્યો. તું હારી ગયો, કારણ કે તું કપરમાં રાખી શક્યો નહીં, તું તારી કેદમાં રાખી શક્યો નહીં, એટલે તું હારી ગયો. હારે તમે હારો તો તમે છોડી દો ને, હારી ગયો. ઈસુ ખ્રિસ્ત જીતી ગયા. હાલેલુયા, લોર્ડ. અને એ વિજયવંત ઈસુ ઉઠ્યો છે, એટલા માટે આજે આપણે સેલિબ્રેશનમાં એકઠા મળ્યા છે. હાલેલુયા, લોર્ડ. હાલેલુયા, લોર્ડ. બીજી અમુક બાબતો કહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, બાઇબલ કહે છે મૃત્યુ પામ્યા, એટલે ઘટના બની. શું ઘટના બની? મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો.
હજુ એ પુનરુત્થાન પામ્યા નથી એ પહેલા આ બનાવ બન્યો. તમે વિચાર કરો, હજુ પુનરુત્થાન નથી પામ્યા એ પહેલા મારા વાલા આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના ભાઈઓ બહેનો, કારણ કે દેવના આપણે સંતાન છે, ઈસુ ઈસુ જ્યેષ્ઠ પુત્ર છે, આપણે એના નાના ભાઈઓ બહેનો છે. હજુ ઈસુ ખ્રિસ્ત મરણમાં કબરમાં નથી ગયા, ત્રીજે દિવસે ઉઠ્યા નથી, એની પહેલા એણે ઈસુ ખ્રિસ્તે એક ગોલ અચીવ કર્યો, ખોવાયેલા દીકરા ને દીકરીઓ દેવની કોર્ટમાં હાજર કરી દીધા. હાલેલુયા દોડ કે જ્યાં ખોવાયેલા બાળકોને દેવ ભેટી શકે. હાલેલુયા દોડ. કેટલી અદભુત બાબત થઈ મારા વાલો, હજુ તો એ કબરમાં નથી ગયા, હજુ તે ઉઠ્યા નથી એની પહેલા દેવ સાથેનો સંબંધ તમારો ને મારો રિસ્ટોર કરી નાખ્યો. હાલેલુયા દોડ. આજે કોઈ પણ વ્યક્તિ થ્રુ ધ હોલી થ્રુ ધ જીસસ ક્રાઇસ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ડાયરેક્ટ દેવની હજુરમાં જઈ શકો છો, કારણ કે તમારો અને મારો સંબંધ રિસ્ટોર કરવાને માટે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. એટલે ક્યારે એવું ના કહેશો મારાથી દેવની હજુરમાં જવાતું નથી. નો 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 નો, એ તમે જ છો કે જે જતા નથી. એ પડદો તો ઓલરેડી ચીરાઈ ગયેલો છે, એ રસ્તો પરમ પવિત્ર સ્થાનનો તો ખુલી ગયેલો છે. અચ્છા, કે બીજી બાબત તમને કહું, તે વખતે બીજી અદ્ભુત બાબત બની. માથે લખેલી સુવાર્તા, માથી 27:50-52, માથી 27:50-52 વાંચો. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો, ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી ને ખડકો ફાટી ગયા ને કબરો ઉઘડી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. અહીં એક અદ્ભુત ઘટના બની માના વાલા, આગળ વાંચો. ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા અને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. તમે વિચાર કરો, આ ઘટના અદ્ભુત ઘટના બની. હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન નથી પામ્યા, એની પહેલા હજારો સંતો પુનરુત્થાન પામ્યા. વર્ષોથી જે આઝાદ નતા થયા એ આઝાદ થયા, એ પુનરુત્થાન પામ્યા એવું બાઇબલ કહે છે. તમે વિચાર કરો, ઘણાઓએ તેઓને જોયા, મે બી મૂસા હોઈ શકે, મે બી એલિયા હોઈ શકે, મે બી અલીસા હોઈ શકે, સંતો ઊભા થયા. હાલેલુયા લોર્ડ. એ દાઉદ હોઈ શકે, એ સુલેમાન હોઈ શકે મારા વાલાઓ, અને ઘણાઓએ તે જોયા. તમે વિચાર કરો, આ સંતો પાછા ચૂપચાપ ઉભાડા રહ્યા. ચાલો કે હોલી સિટી કેવી છે જોઈએ, કે યરુશલેમ કેવું છે ચાલો ફરીએ. તમે વિચાર કરો, સૌથી વધારે જો શરમજનક બાબત હોય તે સમયે તો મરણની ને શેતાનની હતી, કે છૂટીને પેલાઓ તો તેમની છાતી પર ચાલ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને હરાવ્યું, ત્રીજે દિવસે સજીવન થયા, શેતાની અંધકારની ગેમ ઓવર કરી. કારણ કે જ્યારે મરણમાંથી સંતો ઊભા થઈ ગયા પુનરુત્થાન પામેલા, ત્યારે જ શેતાન અને મરણ બંને સમજી ગયેલા અમારી ગેમ ઓવર. અમે મૂર્ખ બન્યા, અમે મૂર્ખ બન્યા. શેતાન જાણે કહી રહેલો હતો, એક સમયે પહેલા આદમને મેં મૂર્ખ બનાવ્યો, બીજા આદમે મને મૂર્ખ બનાવ્યો, જે મેં છળકપટથી પડાવી લીધું હતું એ સગળું એને પાછું મેળવી લીધું. હાલેલુયા દોડ. હાલેલુયા દોડ. અને ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા મારા વાલાઓ, પુનરુત્થાનના પરાક્રમે ઉઠ્યા. અને બાઇબલ એમ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ચૂપચાપ તે જ દિવસે બિસ્તરા પોટલા બાંધીને સ્વર્ગમાં ગયા એવું લખવામાં આવેલું નથી. 40 દિવસ પૃથ્વી પર રહ્યા. વિચાર કરો, 40 દિવસ. અને 40 દિવસ પૃથ્વી પર ફર્યા, શિષ્યોને દર્શન આપ્યા, શિષ્યોને શિક્ષણ આપ્યું, ત્યારે મરણને શેતાનની હાલત કેવી હશે? જે છુંદાયેલા માથાવાળો શેતાન દયનીય સ્થિતિમાં મારા વાલાઓ, મરણ ડંખ વગરનો લુલુ પાંગળો. જો હજારો વર્ષોથી દેવ બાપમાં ઊંઘેલા પુનરુત્થાન પામી શકતા હોય તો હું તમને આજે ઉત્તેજન આપું છું
કે તમારા સ્વજનો જે પ્રભુમાં ઊંઘી ગયેલા છે, જે ઈસુ પ્રભુમાં ઊંઘી ગયેલા છે, તેઓ ચોક્કસ ઉઠશે. હાલેલુયા દોડ, તેઓ ચોક્કસ ઉઠશે. તમે મળી શકશો, તમે ભેટી શકશો. કેટલી અદ્ભુત બાબત છે. મારા વાલાઓ, બાઇબલ કહે છે રોમન 6ની અંદર કે આપણે ઈસુના મરણની સમાનતામાં દટાયા, આપણે મૃત્યુ પામ્યા. અને જે પરાક્રમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે, એ પવિત્ર આત્માનું પરાક્રમ, એ પુનરુત્થાનનું પરાક્રમ આપણને પણ સજીવન કરે છે. આપણે જીવતા છીએ, રાજ કરીએ છીએ. દેવનો માણસ, ખ્રિસ્તી વ્યક્તિ ક્યારેય મરતો નથી, ફોરએવર એ જીવતો રહે છે. એ તો શારીરિક મૃત્યુ તો તમારું એડ્રેસ ચેન્જ કરે છે કે ફલાણા મય અહીંયા રહેતા હતા, હવે ત્યાં રહ્યા છે. હાલેલુયા દોડ. એટલા માટે મૃત્યુના ભયથી ના ડરો, મૃત્યુનો ડંક નથી. શેતાનથી ના ડરો. ડરવાનું ત્યારે થાય જ્યારે તમારામાં પાપ હોય, પણ પાપનું નિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી દીધું. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો. જેવો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકશો, તમારા પાપ તમારી પાસેથી જતા રહેશે અને મૃત્યુ તમારું કંઈ બગાડી શકશે નહીં. શેતાન દુષ્ટ તમને સ્પર્શ કરી શકશે નહીં. હાલેલુયા લોર્ડ. પ્રભુ એ બાબતો સમજવાને માટે તમને કૃપા પૂરી પાડે. અને એ વિજયવંત પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા વાલાઓ, જ્યારે સ્વર્ગારોહણ કરે છે એની પહેલાં શિષ્યોને મળીને આ પ્રમાણે કહે છે, સ્વર્ગ અને પૃથ્વી પર મારો અધિકાર છે, માટે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપતા જાઓ, જે જે મેં શીખવું છે તે તમે શીખવતા જાઓ, જુઓ અગત જગતના અંત સુધી હું તમારી સાથે છું. આપણે પુનરુત્થાનના પરાક્રમે આગળ વધીએ. હાલેલુયા લોર્ડ. પુનરુત્થાનનું પરાક્રમ જે ડેડ બોડીને રાઈઝ કરે છે, એ પરાક્રમે આગળ વધીએ મારા વાલાઓ. હાલેલુયા લોર્ડ. અને દેવનું રાજ્ય પૃથ્વી પર લાવીએ. આપણે ઉભા થઈએ, દેવની હજુરમાં જઈએ.